ચેપ્ટર નંબર 3 વનસ્પતિ જેની આજે આપણે વધુ સમજૂતી મેળવશું. આપણે આગળના વિડિયોની અંદર મૂળના બે પ્રકાર શીખ્યા હતા, સોટેમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. આજે આપણે આ વિડિયોની અંદર મૂળના કાર્યો વિશે સમજૂતી મેળવશું. તો કે પહેલા મૂળનું કાર્ય કયા, મૂળ શા માટે ઉપયોગી છે? તો પહેલું જેનું કાર્ય, મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે. એટલે મૂળ છે એ વનસ્પતિને જમીન સાથે શું કરે છે, જકડી રાખે, જકડી એટલે પકડી રાખે, એટલે ઉખડવા દેતી નથી. આ એનું પહેલું કાર્ય છે. કયું? મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? બીજું કાર્ય, મૂળ વનસ્પતિએ જમીનમાંથી શોષેલા પાણી અને ખનિજ સારનું વહન ઉપરની તરફ કરે છે. એટલે મૂળ છે એ જમીનની અંદર હોય તો વનસ્પતિને પણ પાણી અને ખનિજ સારની જરૂર પડે, અને ખાલી મૂળને જ નથી પડતી, વનસ્પતિના દરેકે દરેક ભાગ એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ બધાને જ પાણી અને ખનિજ સારની શું કરતી હોય છે, જરૂર પડતી જોવા મળે છે. તો મૂળ કયું કાર્ય કરે? મૂળ છે એ જમીનમાંથી પાણી અને ખનિજ સારનું શું કરે, શોષણ કરે. શોષણ કરીને એટલે કે નીચેથી ઉપરની તરફ એટલે કે વનસ્પતિના દરેકે દરેક ભાગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ખબર પડે વિદ્યાર્થી મિત્રો? આ બે એના કાર્યો હતા. કયું? પહેલું તો મૂળ છે એ જમીનને જકડી રાખ, વનસ્પતિને જકડી રાખવાનું કાર્ય કરે છે જમીન સાથે. બીજું, મૂળ છે જમીનમાંથી પાણી અને ખનિજ સારનું નીચેથી ઉપરની તરફ શું કરે છે, વહન કરે છે. આ હતી મૂળ વિશેની સમજૂતી. હવે આપણે વનસ્પતિનો બીજો ભાગ કયો, પર્ણ, એને વિશે હું કરશું સમજૂતી મેળવશું. મેં અહીંયા બોર્ડ ઉપર પર્ણની આકૃતિ દોરેલી છે અને એના ભાગ દર્શાવ્યા. પર્ણના મુખ્ય ત્રણ ભાગ છે, પર્ણદંડ, પર્ણ ફલક અને મધ્ય શિરા. તો જો આ પર્ણની અંદર જે ડાબી જેવો ભાગ છે એને શું કહેવાય, પર્ણદંડ, અને આ જે પોળો ભાગ છે આખો એને શું કહેવાય, પર્ણ ફલક, અને વચ્ચે આ જાડી રેખા છે એને શું કહેવાય, મધ્ય શિરા કહેવામાં આવે છે. હવે આ દરેકે દરેકની શું કરશું આપણે વ્યાખ્યા સમજશું. એમાં પહેલું છે પર્ણ ફલક. તેની વ્યાખ્યા એમ કહે છે કે પર્ણમાં આવેલા લીલા રંગના પોળા ભાગને પર્ણ ફલક કહે છે. પર્ણમાં આવેલા લીલા રંગના પોળા ભાગને પર્ણ ફલક કહે છે. એટલે આવડા ભાગ, આ આખો જે છે પર્ણનો લીલા રંગનો જે પોળો ભાગ હોય એને શું કહેવામાં આવે છે, તો કે પર્ણ ફલક કહેવામાં આવે છે. ખબર પડે વિદ્યાર્થી મિત્રો? પર્ણ ફલક કોને કહેવાય, તો કે પર્ણની અંદર આવેલા લીલા રંગના પોળા ભાગને શું કહેવામાં આવે છે, પર્ણ ફલક કહેવામાં આવે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ છે પર્ણ દળ. તો કે પર્ણમાં આવેલા ડાની જેવા ભાગને શું કહેવામાં આવે છે, પર્ણ દંડ કહે છે. એટલે આવો આ ભાગ જો, પર્ણની અંદર આ ડાની જેવો ભાગ એટલે ડાંગલી વાળો ભાગ હોય છે જેને શું કહેવાય, પર્ણ દંડ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા શું છે, કે પર્ણમાં આવેલા ડાંગલી જેવા ભાગને શું કહેવામાં આવે છે, પર્ણ દંડ કહેવામાં આવે છે. ખબર પડે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ એનો ત્રીજો ભાગ મધ્ય શિરા. તો પર્ણની મધ્યમાં આવેલા ઉપસેલા દોરી જેવા ભાગને મધ્ય શિરા કહેવામાં આવે છે. એટલે કે પર્ણની અંદર આ જે ભાગ છે મધ્યમાં આવેલો ઉપસેલો ભાગ, ઉપસેલો એટલે આ જે ભાગ છે ને સૌથી જાડો હોય પર્ણની અંદર, આ આજુબાજુ શિરા જ હોય છે, પણ એની સરખામણીમાં આ જે મધ્યમાં આવેલો ઉપસેલો જે દોરા જેવો ભાગ છે એને શું કહેવામાં આવે છે, તો કે મધ્ય શિરા કહેવામાં આવે છે. અને એની વ્યાખ્યા શું કહે છે, પર્ણની મધ્યમાં આવેલા ઉપસેલા દોરી જેવા ભાગને શું કહેવામાં આવે છે, તો કે મધ્ય શિરા કહેવામાં આવે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ જે પોળો ભાગ છે એને પર્ણ ફલક કહેવાય, અને આ બીજો ભાગ છે એને પર્ણ દંડ કહેવાય, મધ્યમાં આવેલા ઉપસેલા દોરી જેવા ભાગને મધ્ય શિરા કહે છે. આ હતી પર્ણ વિશેની સમજૂતી. હજી પણ
આપણે પર્ણ વિશેની વધુ માહિતી આપણે આગળના વિડીયોની અંદર મેળવશું. અસ્તુ.